ટકા હતો એ ઘટીને 1.8% થયો. એટલે આ ઇન્ડિકેશનને કારણે જે જાન્યુઆરીમાં જે રિપોર્ટ આવ્યો અને એના ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એટલે કે કૃષિ વિકાસ માટેનું એલોકેશન પણ વધાર્યું છે અને બજેટમાં પ્રાયોરિટી પણ આપી છે અને એમના માટે જે સીધી કોઈ સબસિડી કટ ઓફ નહીં કરી અને ધિરાણ માટેની યોજનાઓને પણ એમને લંબાવી રાખી છે. આ ઉપરાંત રુઝાન, જો આપની સાથે વાત કરીએ તો ફિસ્કલ ડેફિસિટનો જે મુદ્દો છે તે 5.3% અંદાજ હતો, તેને બદલે નાણામંત્રીએ 5.2% આપી છે અને જે 4.8% બજેટનું એસ્ટિમેટ હતું. આપ શું કહેશો આ મુદ્દા ઉપર? આપણે આ બજેટ પહેલા જે પ્રી બજેટ સેશનમાં બધા વાત કરતા હતા કે ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ ફોર ફિસ્કલ કોન્સોલિડેશન. ફિસ્કલ ડેફિસિટ શું કે બેઝિકલી જે આપણી ડેફિસિટ છે ને ડેફિસિટને રોકવાની અને ઓછી કરવાની ને ડેપને રોકવાની છે. અને એ કેવી રીતે થાય? ઇટ્સ અ વેરી નેચરલ, નથિંગ, નો રોકેટ સાયન્સ અબાઉટ ઇટ. એ વેરી નેચરલ કે લોકોને અગર જોબ મળે તો એ લોકો શું કહેવાય, પોતા પૈસા બચે તો એ લોકો બે ચીજ ખરીદે. પણ અત્યારે એક ઊંધો સિનેરિયો થઈ રહ્યો છે. ઊંધો સિનેરિયો શું કે લોકોને જોબ ઓછી થઈ ગઈ છે એટલે માર્કેટમાં લોકો માલ ખરીદતા પૈસા નથી એટલે માલ ખરીદતા નથી એટલે પાછા ફેક્ટરીઓમાં માલ બનતો નથી એટલે ત્યાં પછી જોબ લોકોને છૂટી જાય છે. એટલે એનું આખું નેગેટિવ સાયકલ છે. એટલે આપણે જે ફિસ્કલ ડેફિસિટની વાત કરતા હતા કે અગર ફિસ્કલ ડેફિસિટને આપણે બેલેન્સ કરી શકીએ ને ફિસ્કલ કોન્સોલિડેશન લઈ શકીએ તો એનાથી આ ફાયદો થશે કે આપણી ઇકોનોમી ગ્રોથ થશે, એ આપણું જીડીપી વધશે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે અત્યારે જે સ્ટેપ્સ લેવામાં આવે છે, એક સરસ સ્ટેપ લેવામાં આવે છે, મને બહુ ગમ્યો. ને અચ્છા, ફિસ્કલ ડેફિસિટ કેવી રીતે ઓછી થાય યા બેલેન્સ થાય? જ્યારે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ગવર્મેન્ટ સ્ટાર્ટ્સ જનરેટિંગ જોબ્સ. ફોર એક્ઝામ્પલ, અત્યારે 3,000 કરોડનું આ લોકોએ 6 મહિનામાં મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, રાજસ્થાન ને યુપી, આમાં 3,000 કરોડ ને લોકોએ આઉટલે કર્યો છે કે 3,000 કરોડનો અમેરિકો રોડ્સ બનાવશું. એના લીધે હવે તમે જોજો, જોબ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન થી ઓબ્વિયસલી તો હોલ સાયકલ વિલ લુક મોર પોઝિટિવ. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ સે કે ધીસ ઇઝ, દેટ ઇઝ આઈ એમ સેઇંગ કે કરન્ટલી ધીસ સીમ્સ સમવોટ ઓબ્વિયસલી મે પેકે અને અલ્ટિમેટલી ધેન વી કેન વર્ક આઉટ ફોર અ પ્રોગ્રેસ. બિપિનભાઈ, જો આ જ મુદ્દા ઉપર આપની સાથે વાત કરીએ તો ખાસ કરીને જે રીતે ધર્મિષ્ઠાબેને વાત કરી, જે રીતે રિધિબેને વાત કરી, આ બંને મુદ્દાઓને જો એક સાથે સાંકળીને એક અર્થશાસ્ત્રી તરીકે જો આપને પૂછવામાં આવે તો આપ આ બંને મુદ્દા ઉપર શું કહેશો? કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના મુદ્દા ઉપર અને જ્યાં સુધી સ્કિલની જે રિક્વાયરમેન્ટ મુદ્દે વાત કરી રિધિબેને, આ બંને મુદ્દાને આપ કેવી રીતે જોવો છો? શું વાસ્તવિક સ્થિતિ છે અત્યારે હાલની અને ભવિષ્યમાં શું થઈ શકે તેમ છે? આ જે છે સીટીટી, જે એટલે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે નાખ્યો છે, એ મુખ્યત્વે હાલમાં જે કોમોડિટી ટ્રાન્ઝેક્શનો જે નોન એગ્રીકલ્ચરના જે વધ્યા છે અને એ ભવિષ્યમાં વધવાના છે. અને બીજી બાજુ જે ગવર્મેન્ટની ડેફિસિટ વધી છે એની પૂર્તિતા માટે આ જે છે એ નાખવામાં આવ્યો છે. એવી રીતે જોઈએ તો બીજું જીએસટીનું પણ આ વર્ષે એમને ઇન્ડિકેશન આપેલું છે અને એના માટે પણ એમને 300 કરોડ નાખેલા એલોકેશન કરેલું છે. એટલે આનાથી જે છે કે એ બિઝનેસ જેમ બેનેક્રિયમ ફોરવર્ડ માર્કેટ કમિશન છે, હાલમાં એ સક્ષમ નથી એટલું કે જે આપણે બીએસસી એનએસસીની રીતે જે સ્ટોક એક્સચેન્જ ચાલે એ પ્રમાણે ચાલે. પરંતુ આ એક ફ્યુચર ડેવલપમેન્ટ માટેનું પગલું છે અને આનાથી જે છે બિઝનેસો વધશે, ઘટશે નહીં. અને એને ધીમે ધીમે એ પણ આંતરરાષ્ટ્રીય લિંકેજીસ પ્રમાણે આવી જશે. બીજું જે છે કે મુખ્યત્વે સ્કિલ ડેવલપમેન્ટનું, તો જે મુખ્યત્વે એમને યુપીએ ગવર્મેન્ટે બજેટ એટલે એમને જે ઇલેક્શન વખતે પ્રોમિસીસ આપ્યા હતા એના ભાગરૂપે જે છે કે એમને 1,000 કરોડનું ફંડ એમને ફાળવ્યું છે. અને એવી રીતે બીજું એક ફંડ છે એ બીજા 1,000 કરોડ નિર્ભય ફંડ તરીકે આપી છે. આ બંને ફંડો જે છે મુખ્યત્વે યુવા વર્ગ છે, જે અનસ્કિલ કે મિડલ સ્કિલવાળા જે યુવા એમને જે નિર્દેશ આપ્યો છે કે અમે યુવાનોને આગળ લાવીશું એના ઇન્ડિકેશન, એટલે એક યુપીએના એજન્ડા તરીકે આ મૂક્યું લાગે છે. અને એનાથી પણ યુવાનોને સ્કિલ ડેવલપ થશે, મુખ્યત્વે આવકારદાયક પગલું કહી શકાય. ખાસ કરીને બિપિનભાઈ, જો કૃષિ ક્ષેત્રની આપણે જે વાત કરી હતી એ ક્ષેત્ર ઉપર જો વાત કરીએ તો તેમાં આપને શું લાગે છે કે આ બજેટમાં જે પગલાઓ લેવામાં આવ્યા છે તેનાથી શું આપણા એગ્રીકલ્ચર ગ્રોથને મદદ થશે? હાલમાં આપણે જોઈએ તો 2010માં જે ગ્રોથ કૃષિ વિકાસનો જે હતો એ 7.9% હતો, જે ઘટીને 2012-13ના બીજા ક્વાર્ટરના અંતે 1.8%, એટલે બહુ જે સ્લેશ ડાઉન થયું છે તેને એક પ્રગતિ એટલે કે એને એક સપોર્ટ મળશે એવું આપણે ઇન્ડિકેશન આપી શકીએ. કારણ કે એમને જે
બજેટ મુખ્યત્વે 250 મિલિયન ટનનું જે થવાનું છે એની સપોર્ટ પ્રાઇઝો માટે એમને ખાસ કીધું છે કે ભાઈ એ અમે સપોર્ટ પ્રાઇઝો આપીને એ ટકાવી રાખશું કે જેથી કરીને જે કૃષિનો ગ્રોથ રેટ જે ડાઉન એટલે નીચો ગયો છે તેને અમે જાળવવા માટેનો પ્રયત્ન કરીશું. અને એવી જ રીતે અમે મુખ્યત્વે ટોટલ જે બજેટ જે 22% વધારો આપ્યો છે કૃષિ વિકાસના એનાથી એક કૃષિ યંત્ર સામગ્રી ડ્રીપ ઇરિગેશન છે અને જે સીધી ધિરાણની જે એમની પોલિસી છે એને એમને જાળવીને કૃષિને મુખ્યત્વે સપોર્ટ આપ્યો છે જે બજેટ લક્ષી અને પોપ્યુલિસ્ટ અને જે ઇલેક્શન લક્ષી પણ આપણે કહી શકીએ છીએ. રુઝન, જો આપની સાથે વાત કરીએ તો આ જ મુદ્દા ઉપર તો આપ એફએમસીજી સેક્ટર સાથે સંકળાયેલા છો, તો જે રીતે બિપિનભાઈએ વાત કરી તો એગ્રીકલ્ચરને જો પ્રોત્સાહન આપવામાં આવશે તો કન્ઝ્યુમર ગુડ્સ અને એફએમસીજી બંને ઉપર એક સારી ઇમ્પેક્ટ આવવાની શક્યતા ખરી હોય તો એના ઉપર ચોક્કસપણે એક પણ રૂપિયો ટેક્સ ભર્યા વગર પોતાનું ઘરનું ઘર કરી શકે છે. બિપિનભાઈ, આપ શું કહેશો આ મુદ્દા ઉપર? ના, હું જે ચિદમ્બરમ સાહેબે જે એમને જોગવાઈ જે કરી છે એ બહુ ખૂબ જ સારી છે. હાલમાં જે ભારતમાં 18 મિલિયન જે મકાનોની જે શોર્ટેજ છે અને એમાં મુખ્યત્વે જે મધ્યમ કક્ષાના જે લોકો છે એમને જે એફોર્ડેબલ નહોતું એને ખૂબ જ આ સપોર્ટ કરતા રહેશે અને લોનો વધુ લેશે અને તેમજ ઘરો પણ એ વધારે પોતાના કરી શકશે એવું સ્પષ્ટ માનું છે. બેન્કિંગ સેક્ટર જો સાથે વાત નીકળી છે તો જે બેંકો માટે થઈને બેઝલ 3ના નિયમો અમલી કરવામાં આવશે તેવી વાત થઈ છે. આપ શું કહેશો આ બેઝલ 3ના નિયમોમાં બેંકોને શું કરવાનું આવશે? બેઝલ 3ના નિયમો છે શું? ના, મુખ્યત્વે એમને જે બેન્કિંગ સેક્ટર માટે જે 15,000 કરોડનું જે એમને 14,000 કરોડનું જે ફાળવણી કરી છે એના કારણે જે એ નિયમોને સાથે રાખીને મુખ્યત્વે બેન્કિંગ સેક્ટર એક સપોર્ટ તરીકે હાલમાં એવું છે કે જે એનપીએ બધા સેક્ટર એટલે કે પબ્લિક બેંક સેન્ટરનો ખાસ જે છે એ અત્યારે હાલમાં બહુ એનપીએ વધતા રહે છે એના કારણે એના સપોર્ટ માટે આ જે એમને 14,000 કરોડની જે ફાળવણી કરી છે અને બીજી બાજુ એમને જે છે કે ખાનગી બેંકોને પ્રોત્સાહન આપવાની નીતિને એક આગવું ઇન્ડિકેશન આપ્યું છે એના કારણે જે છે બેન્કિંગ ઉદ્યોગ મુખ્યત્વે આગળ વધશે. પરંતુ જે ગવર્મેન્ટ બેંકો એટલે કે પબ્લિક સેક્ટરની બેંકોને એ કેટલું હજી એફોર્ડેબલ રહેશે તે ભવિષ્યમાં એક ક્વેશ્ચન માર્ક રહેશે એવું સ્પષ્ટપણે જણાવી આવે છે. કારણ કે એનપીએ વધવાને કારણે અને જે બેન્કિંગમાં સુધારા ના કરવાને કારણે બેન્કિંગ નીતિમાં સુધારા ના કરવાને કારણે આ સેક્ટર જે છે એ હાલ એનો આજે આપણે સ્પષ્ટ નિર્દેશ પણ આવ્યો કે એસબીઆઈના શેરોમાં પણ આજે કડાકો બોલાયો. બેન્કિંગના તમામ એટલે કે જે ગવર્મેન્ટ બેન્કો જે હતી તે તમામમાં એમને આજે શેરોમાં કડાકો બોલ્યો છે. એટલે મને બહુ સ્પષ્ટપણે લાગે છે કે બેન્કિંગ સેક્ટર માટે રિવાઈવ કરવું જો આવા નવા પગલાં લેશે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે. જી રુઝન, જો આપની સાથે વાત કરીએ તો ખાસ કરીને એક્સપોર્ટ માટે થઈને ઘણા નાના મકાનો ત્યાં સર્વિસ ટેક્સમાંથી એક્ઝમ્પશન મળશે એ એક ચોક્કસ કહી શકાય કે આશાનું નાનકડું કિરણ છે કે વધારે નાના મકાનો ધરાવનારા લોકોને એમાં લાભ મળશે. સાથે સાથે નેશનલ હાઉસિંગ બેંકની રચના કરવામાં આવેલી છે કે જેમાંથી 2,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે કે જેમાંથી લોકો શહેરી વિકાસમાં વિસ્તારના લોકો એમાંથી પણ પોતાની આર્થિક લોન મેળવી શકે અને રૂરલ હાઉસિંગમાં એમણે 6,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે શહેરી વિસ્તારો અને રૂરલ બંનેને સાચવીને રિયલ એસ્ટેટને થોડું ઘણું બુસ્ટિંગ મળે એવું એક આયોજન છે. અને એગ્રીકલ્ચર ગ્રોથમાં એમણે જે નવું વધારાના 27,000 કરોડ રૂપિયા અંદર નવો પ્રાણ ફૂંકવાનું પ્લાનિંગ કર્યું છે એને એમ કહી શકાય કે ગુજરાતમાં જે રીતે એગ્રીકલ્ચર ગ્રોથ થયો છે, ગુજરાતમાં જે રીતે ખેડૂતો વધારે સક્ષમ બની શક્યા છે, ગુજરાત સરકારની ઘણી બધી એવી યોજનાઓનો લાભ લઈને એવા ખેડૂતોને આ વધારાની યોજનાઓનો લાભ મળશે તો એ રકમ શહેરોમાં આવશે કે ગામડાઓમાં આવશે પણ જે ધીરે ધીરે ગુજરાતના વિકાસમાં થશે ત્યારે ગુજરાત જે દેશ માટે ગ્રોથ એન્જિન છે એ ગુજરાતનો ડબલ ડિજિટનો ગ્રોથ જ્યારે બી અચીવ કરવામાં આવે ત્યારે દેશના ગ્રોથને એક વધારાનો લાભ મળે છે. એ લાભ મેળવવા માટે ચોક્કસપણે આ પ્રકારના આયોજનો એમાં બેનિફિટ થઈ શકશે. સાથે સાથે જીએનઆરયુમાં જે ફંડ એમણે સરકાર દ્વારા 14,000 કરોડનું બુસ્ટિંગ કર્યું છે એ ગુજરાત સરકાર દ્વારા જે રીતની જીએનઆરયુની યોજનાઓ છે ચાહે રિવરફ્રન્ટ હોય કે બીઆરટીએસ હોય કે માસ ટ્રાન્સપોર્ટેશન માટે બસોની ફાળવણીની આ બધી આયોજન કર્યું છે એ જે લોકો શહેરી વિસ્તારોમાં જીએનઆરયુએમની યોજનાઓ પૂરી કરતી હશે તેવી રાજ્ય સરકારોને જ આ વધારાની લોનનો લાભ મળી શકશે, ગ્રાન્ટનો લાભ મળી શકશે તો ચોક્કસ ગુજરાતમાં એમાં પાછળ નહીં રહે એવી એક અપેક્ષા છે. બિપિનભાઈ, જો આપની સાથે વાત કરીએ તો રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમનો જે વિસ્તાર વધારવામાં આવ્યો છે તેની
જે સમય મર્યાદા હતી તે વધારવામાં આવી છે. આપ આ જે યોજના છે તેને કઈ રીતે જુઓ છો? આને કારણે જે છે કે જે એક વર્ષની આ સ્કીમ હતી એને ત્રણ વર્ષ સુધી લંબાવવાને કારણે જે ત્રણ એનો જે ટેક્સ બેનિફિટને ઇક્વિટીમાં રોકાણનો જે લાભ જે મધ્યમને જે મિડલ ક્લાસ સુધી મળવાનો હતો એ ખૂબ જ વધારે પ્રમાણે ત્રણ વર્ષ સુધી લઈ અને તેનો આપણે બેનિફિટ લઈ શકશે. અને એવી રીતે અમે જે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં પણ અમે જે અમને મંજૂરી આપી છે તો એના કારણે પણ જે આપણે બેનિફિટ જે છે એ મધ્યમ કક્ષાના ઇન્વેસ્ટરોને મળશે ખાસ મુખ્યત્વે. આ ઉપરાંત જો બિપિનભાઈ વાત કરીએ તો મુખ્યત્વે જે સબસિડીનું ભારણ ઘટાડવાની વાત હતી તેની સામે ખાદ્ય સબસિડીનું બિલ એટલે કે ફૂડ સિક્યોરિટી બિલને 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણીને આપ કેવી રીતે જુઓ છો? એ મુખ્યત્વે હું એવી રીતે જોઉં કે આપણે જે ભારતમાં જે 121 કરોડની જે આબાદી છે એ આબાદીમાં 30% લોકો ગરીબ છે અને એ 30%માંથી જે મનરેગા યોજના છે એ યોજનાનો લાભ લઈને મુખ્યત્વે હાલમાં 100 દિવસ સુધીનો એ જે રોજકામ કરી અને એમની જે આમદાની વધારે છે એ ઉપરાંત જે એમને જે મુખ્યત્વે કે ખાવાની સુવિધા એટલે કે ભૂખમરો ડામવા માટે આ મુખ્યત્વે જે બિલ માટે એમને જે આ જે 10,000 કરોડ ફાળવ્યા છે એનાથી ગરીબી પણ ઘટશે અને જે ભૂખમરાની પરિસ્થિતિ જે ભવિષ્યમાં જે ગરીબો ગામડામાં જે ઊભી થવાની હતી એને પણ નાખવાનો પ્રયત્ન મુખ્યત્વે ભાગરૂપ બનશે એવું લાગે છે. બિપિનભાઈ આ સાથે જો વાત કરીએ તો ટફ સ્કીમ જે છે જેનાથી ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થઈ શકે તેમ છે તેના માટે થઈને 2400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને બીજું કે એસએમઈ જે છે તેમને આઈપીઓ બહાર પાડ્યા વગર જ લિસ્ટિંગ કરવા માટેની જે પરવાનગી આપવામાં આવી છે. આ બંને મુદ્દાને આપ શું કહેશો તેનાથી અર્થતંત્રને કેટલી ગતિ મળી શકશે? મુખ્યત્વે આપણે જે ટેક્સટાઇલનો ઉદ્યોગ છે જે જેના માટે એટલે હાલમાં જે ધીમે ધીમે મૃતપાય પરિસ્થિતિમાં જે જઈ રહ્યો હતો એને ડામવા માટે એમાંથી બહાર કાઢવા માટે ગુજરાત સરકારે હમણાં જ જે ટેક્સટાઇલ પોલિસી જાહેર કરી એના સપોર્ટ પણ એ આ જે ગવર્મેન્ટે 12મી પંચવર્ષીય યોજનામાં એમને 1.5 લાખ કરોડ રૂપિયા જે ફાળવ્યા છે અને બીજી આ જે ટફ સ્કીમના હેઠળ એ બંનેનો લાભ મળી અને જે આપણે સુરતમાં એ મુખ્યત્વે જે એક ટેક્સટાઇલ હબ બનશે અને ગુજરાતને પણ એ સૌથી મોટો ફાયદો મળશે હું સ્પષ્ટપણે માનું છું. બીજી વાત જે છે કે એમએસએમઈની જે એમની જે લિસ્ટિંગની બાબત છે એ લિસ્ટિંગ કર્યા વગર જે આપણે જે છે કે આઈપીઓ માટે આપણે પ્રોત્સાહન જે છે એ પગલું ખૂબ જ મોટું આવકારદાયક છે કે જેના કારણે જે મુખ્યત્વે આપણે એમએસએમઈનું મુખ્યત્વે એવું હતું કે જે 5 થી 10 વર્ષ એનો લાભ લઈ અને જે તે સ્તરે બંધ પડતા રહ્યા કાં તો તેને પૂરતા પ્રમાણમાં ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ના મળવાને કારણે તેઓ બીજે સ્તરે જતા હતા તે તમામ જે છે એ અટકશે અને તેમજ એ ઉપરાંતના પણ એ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જ વધશે જેના કારણે રોજગારી પણ વધશે એવું સ્પષ્ટપણે માનું છું. જી છેલ્લે હું આપ સૌને એક વસ્તુ પૂછવા માંગીશ કે આ બજેટને જો આપ પોઈન્ટ્સ આપવાના હોય તો 100માંથી કેટલા પોઈન્ટ્સ આપો? રુઝાન આપનાથી શરૂઆત કરીશું. With the current scenario, I think this is a good budget, so I say 80, if out of 100, 80. Suresh bhai, aap shu kehsho? આમ બજેટને જોવા જઈએ તો લગભગ 6 પોઈન્ટ આપી શકાય 10માંથી. પણ એ ગુજરાત માટેની એક સારી એક યોજના છે એ વાત ખાલી પૂરી કરી દઉં. ડીએમઆઈસી કોરિડોર માટે એક મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું છે અને ધોલેરાને દેશના બે અગત્યના પોર્ટ પૈકી કન્સિડર કરી અને ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી બનાવવા માટેનું બજેટ ફાળવવામાં આવ્યું છે એ ગુજરાત માટે ચોક્કસપણે એક આનંદના સમાચાર છે અને આ બજેટને હું 10માંથી 6 પોઈન્ટ આપીશ. જી બિપિનભાઈ આપ શું કહેશો? હું જે છે આ બજેટને આપણે ગુજરાત માટે બહુ સારું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જે ફ્લોરાઇડનો પ્રસ્તાવ છે એના માટે પણ એમને ઇન્ડિકેશન આપ્યું છે. ડીએમઆઈસીની જે વાત કરી 3000 કિલોમીટરની ધોલેરા બંદરની વાત કરી આ તમામ ઉપરાંત જે ખેડૂતો માટે સોશિયલ સર્વિસ માટે દલિતો માટે આદિવાસીઓ માટે અને મહિલાઓને જે પ્રાધાન્ય આપ્યું છે એ તમામને ધ્યાનમાં રાખીને એટલે એક પોપ્યુલિસ્ટ બજેટ જે છે કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આપ્યું છે તો એ આપણે જે 85% જેટલું સારું આપ્યું છે હાલની પરિસ્થિતિમાં ડામાડોળ પરિસ્થિતિમાં પણ એને 85% સારું આપ્યું છે એવું કહી શકાય. જી આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને અમારા દર્શકોને માહિતી આપી બદલ. તમારી એક ખાસ રજૂઆત ચિદમ્બરલાલના હસીન સપનામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.